સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. નૂતન વર્ષના બીજા દિવસે બનાસકાંઠામાં ભાઈ બીજના તહેવારની ઉત્સાહભેર કરાઈ ઉજવણી. ભાઈઓએ બહેનોની મહેમાનગતિ માણી વરસાવ્યું હેત. નવા વર્ષના દિવસે જ બનાસકાંઠામાં આગ હોનારતની બીજી ઘટના. ધાનેરા તાલુકાના નેનાવા ગામમાં પશુઓનો શેડ અચાનક આગમાં લપેટાતા 10 અબોલ પશુઓ ગંભીર રીતે દાઝ્યા. ધરાદ તાલુકાના કર્ણાસર ગામની સગીર યુવતીને લગ્નની લાલચ આપી આચરાયો દુષ્કર્મ. હેવાનિયત આચાર્યા બાદ પીડિતાને ધમકી આપતા હવસખોર વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ. ડીસા તાલુકાના મુડીઠા ગામમાં 750 વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ ભાઈબીજના દિવસે યોજાયેલ અશ્વ દોડે જમાવ્યું આકર્ષણ. મુડીઠાના રાઠોડ કુળના સુરવીરે 125 વજનનું લોખંડનું બખ્તર ધારણ કરી શૌર્યતાની કરાવી પ્રતીતિ. હવે જોઈએ સમાચારો વિગતવાર. શુક્રવારે વિક્રમ સંવતના નૂતન વર્ષની શુભ શરૂઆત થતાં લોકોએ ખૂબ હરખભેર નવા વર્ષની વધામણી કર્યા બાદ નવા વર્ષના બીજા દિવસે આજે ભાઈ બીજના દિવસે ભાઈ બહેનના હિતની પ્રતીતિ કરાવતા ભાઈ બીજના તહેવારની પણ ખૂબ ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. રક્ષાબંધન અને ભાઈ બીજ એમ વર્ષમાં 2 દિવસ ભાઈ બહેન પરસ્પર હિત વર્ષાવે છે. રક્ષાબંધન પર્વ પ્રસંગે બહેન ભાઈના ઘરે જઈ રાખડી બાંધી વીરના દીર્ઘાયુ માટે કામના વ્યક્ત કરે છે. પરંતુ ભાઈબીજના દિવસે તો ભાઈ ખુદ સામે ચાલીને બહેનના ઘરે પહોંચે છે અને બહેન પણ પોતાના આંગણે મહેમાન બનેલા ભાઈના ઓવારણા લઈ મન ભાવતું ભોજન જમાડે છે. બદલામાં ભાઈ પણ બહેનને ભેટ સોગાદ આપી બહેનની રક્ષા કરવાની ખાતરી આપે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાઈઓએ આજે ભાઈબીજ પ્રસંગે ઉત્સાહભેર બહેનના ઘરે પહોંચી બહેનની મહેમાનગતિ માણી હતી. આજે સર્વત્ર ભાઈ બહેન વચ્ચેનું હેત છલકાતું જોવા મળ્યું હતું. આજે ભાઈબીજના તહેવારની ઉત્સાહભેર ઉજવણી થવા સાથે વિક્રમ સંવત 2074નું નવું વર્ષ આગેકૂચ કરી રહ્યું છે ત્યારે બનાસકાંઠાના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ બીકે ન્યૂઝ ચેનલના માધ્યમથી બનાસવાસીઓને શુભકામનાઓ પાઠવી રહ્યા છે. પાલનપુર અને ડીસા શહેરના પ્રતિષ્ઠિત તબીબોએ પણ બનાસવાસીઓ પર શુભકામનાઓની સરવાણી રેલાવી નવું વર્ષ લોકોનું આરોગ્ય જળવાઈ રહે અને કોઈ કુદરતી આફત પણ ના નડે એવી કામના વ્યક્ત કરી હતી. આવનારું વર્ષ સંવત 2074 એ મારા સૌ બનાસકાંઠાવાસીઓ, ગુજરાતવાસીઓ અને દેશવાસીઓ માટે ખૂબ જ શુભ નીવડે, ખૂબ જ સફળ નીવડે અને કોઈ પણ જાતના પ્રશ્નો પ્રજાને ન નડે એવી આ નૂતન વર્ષ નિમિત્તે હું શુભેચ્છાઓ પાઠવું છું. નવા વર્ષે કોઈ પણ જાતની કુદરતી આપત્તિ ના આવે. આ સ્વાઇન ફ્લૂ અને અન્ય રોગો, ડેન્ગ્યુ જેવા જેમને આ વર્ષે ફરી દેખા દીધી, એવા કોઈપણ રોગોનો પણ સામનો ન કરવો પડે એ પણ એક ડૉક્ટર તરીકે હું પ્રભુ પ્રાર્થના કરું છું. વળી મોંઘવારીનો ગ્રાફ, બીજા જે દેશના પ્રશ્નો છે એ બધાનો ગ્રાફ ધીરે 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 નીચે ઉતરતો રહે અને આપણે એક સસ્તા, સરસ, તંદુરસ્ત, સ્વસ્થ 2074માં પ્રવેશ કરીએ એવી આજના દિવસે પ્રભુ પ્રાર્થના કરું છું. અને સૌ બનાસકાંઠાવાસીઓ અને તેમજ મારા જે દર્દીઓ છે આ જિલ્લાના તેમજ રાજસ્થાનના એ બધાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને કોઈ પણ બીમાર ન પડે અને તંદુરસ્ત રહે એવું અપેક્ષા છે એવું છું. મિત્રો, સંવત 2074ના આપ સૌને નૂતન વર્ષના અભિનંદન પાઠવું છું. નવું વર્ષ આપને ખૂબ જ સુખદાયી,
સ્વસ્થપૂર્ણ અને સારી રીતે જાય તેવી શુભેચ્છાઓ પાઠવું છું. બનાસકાંઠામાં 2015માં પૂર આવેલું અને 2017માં પણ પૂર આવેલું અને આ પૂરની અંદર પારાવાર નુકસાન થયેલું, એમાં ઘણા માણસો મરી ગયેલા, જાનવરો પણ મરી ગયેલા અને મિલકતને પણ નુકસાન થયેલું. એમાંથી બહાર આવવાની અને એમાંથી સારું શુભેચ્છાઓ પાઠવું છું, સારું થાય તેવી શુભેચ્છા પાઠવું છું અને બનાસકાંઠાને ફરીથી ધમધમતું થાય તેવી મારી શુભકામનાઓ છે. બીજી વાત કરી શહીદો વિશે. શહીદો પાકિસ્તાનના લશ્કર સામે લડીને જે આપણા જવાનો શહીદ થાય છે તે અને આતંકવાદ સામે લડાઈને કરીને પણ જ્યારે શહીદ થાય છે તે જવાનોના પરિવારને હું શુભકામના પાઠવું છું અને શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવું છું. અને આવનાર વર્ષોની અંદર આવા આપણા જવાનો જે આપણને રક્ષા પૂરી પાડે છે તેઓ માટે તેઓને પણ નૂતન વર્ષ અભિનંદન પાઠવું છું. ત્રીજી વાત કરીશ જીએસટી મુદ્દે. જીએસટીનો મુદ્દો બહુ જ અત્યારે ગરમાયેલો છે, લોકોને ઘણો બધો અસંતોષ છે અને એનું કારણ એક જ છે કે આપણને ટેક્સ ભરવાનો આવે છે. હવે ટેક્સ ભરવાનો આવે છે એ એક સામાન્ય પ્રક્રિયા છે. આખા દેશના દરેકે દરેક નાગરિકે ટેક્સ ભરવો એ એક આપણી જવાબદારી છે, કારણ કે દેશ આપણા વતી ચાલે છે અને આપણા થકી ચાલે છે અને જો આપણે એમાં યોગદાન નહીં આપીએ તો આ રોડ રસ્તા જે બધી સગવડો જે જાહેર સગવડો જે છે એ સગવડો થઈ ના શકે અને તેનાથી જ આપણી આ સગવડો આપણે ભોગવીએ છીએ, એ આપણા જ પૈસા છે અને આપણે જ એનો ઉપયોગ કરીએ છીએ, બીજું કોઈ ઉપયોગ કરતું નથી. માટે મિત્રો, ટેક્સ ભરવાનો આવે તો એ ભરવો પડે એ આપણે એક સમજવાની વાત છે અને અત્યારે ભલે ભારે લાગે પરંતુ ભવિષ્યની અંદર આપણા દેશની સમૃદ્ધિ વધશે અને સમૃદ્ધિ વધશે એની સાથે સાથે આપણી પણ સમૃદ્ધિ વધશે એવું આપણે વિચારીશું તો આપણને ભારે નહીં લાગે. તો ફરીથી નૂતન વર્ષ અભિનંદન કહી વિરમું છું. જય હિન્દ. ડીસા શહેરના સર્વ શહેરીજનો અને બનાસકાંઠાના સર્વ બનાસવાસીઓ, દિવાળીનું નવલું પર્વ આવી રહ્યું છે અને દર વર્ષની જેમ ફરીથી એક વખત આપને શુભેચ્છા પાઠવવાનો અવસર પ્રાપ્ત થયો છે. તો સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. વિક્રમ સંવત 2073 પૂરું થઈને આપણે જ્યારે 2074માં પ્રવેશી રહ્યા છીએ ત્યારે હર હંમેશની જેમ દર વર્ષે કંઈક નવો સંકલ્પ કરતા હોઈએ છીએ, એ જ રીતે જૂના સંકલ્પો બાકી રહી ગયા એને પૂરો કરવાનો નવો સંકલ્પ કરીએ તો કદાચ વધારે યથાયોગ્ય રહેશે. હું માનું છું કે દર વર્ષે કંઈક ને કંઈક આફતો તો રહેવાની, કુદરતી આફત બનાસકાંઠામાં આટલી મોટી આવી, પૂર રૂપે વરસાદનું પાણી આટલું વરસ્યું એના લીધે જે મુશ્કેલીઓ પેદા થઈ ધાનેરા, વાવ, થરાદ, કાંકરેજ, ડીસા તાલુકાઓને અને એની અંદર બધી જ સ્વૈચ્છિક સંસ્થાઓ અને લોકોએ તનમન ધનથી એમાંથી બેઠા થવા માટે પ્રયત્ન કર્યો, મદદ કર્યો, એ પણ સૌ અભિનંદનને અધિકારી છે અને એ જ આપણી ભારતીય સંસ્કૃતિ ઉજાગર કરતું એક દ્રષ્ટાંતરૂપ છે. ત્યારે એમાંથી બહાર આવીને આપણે નવજીવનમાં સારા ધંધા વિકાસ થાય, સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય અને સૌ હળીમળીને પ્રગતિના પંથે સોપાનો સર કરતા જઈએ એવી મારી સૌને શુભકામનાઓ. નૂતન વર્ષ અભિનંદન. નમસ્કાર. સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી સ્કૂલ પરિવાર દ્વારા બનાસવાસીઓને હેપી દિવાળી. હેપી દિવાળી. આપણે સૌ જાણીએ છીએ કે ગયા ચોમાસાની ઋતુમાં બનાસકાંઠા ઉપર મેઘરાજાની ખૂબ જ મહેર રહી, પણ સાથે સાથે પર્યાવરણની જે પણ આડઅસર છે તેના ભાગરૂપે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. ખાસ કરીને ધાનેરા, થરાદ અને આપણા નજીકના રાજસ્થાનના ભાગમાં પણ આ પૂરની અસર થઈ અને આ કપરા કાળમાં તમામે તમામ મનુષ્ય જાતિને કામ કરનાર, એના માટે મદદ કરનાર તમામે તમામને હું અભિનંદન આપું છું અને બનાસવાસીઓને આ પ્રકારની જે પીડા સહન કરવાની શક્તિ ભગવાન આપે તેવી પ્રાર્થના કરું છું. ફરીથી આપણે સૌ સાથે મળીને સારા રાજ્યનું, સારા રાષ્ટ્રનું નિર્માણ કરીએ, શિક્ષણ માટે કાર્ય કરીએ, બેટી બચાવ માટે કાર્ય કરીએ અને પર્યાવરણનું જતન કરીએ, પાણી, પેટ્રોલ અને વીજળીનો બગાડ ન કરીએ અને એ રીતે આપણે રાષ્ટ્રની સેવા કરીએ તે પ્રાર્થના સાથે નૂતન વર્ષ અભિનંદન. હું ડૉક્ટર ગુજરી ગાંધી આકાશ હોસ્પિટલ એન્ડ આઈસીયુ પરિવાર તરફથી બનાસકાંઠાના તમામ રહેવાસીઓને દિવાળીના પાવન પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. હમણાં જ આ વર્ષે જે પૂરની હોનારત થઈ બનાસકાંઠા જિલ્લામાં, એમાં જિલ્લાના રહેવાસીઓ, ડૉક્ટર એસોસિએશન તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા શક્ય તમામ પ્રકારની મદદ કરીને બનાસકાંઠા જિલ્લાવાસીઓએ
ભાઈચારા અને સહયોગનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પ્રસંગે દિવાળી પ્રસંગે ભગવાનને એ જ પ્રાર્થના કરું છું કે આવનારા વર્ષમાં આવી કોઈ કુદરતી હોનારત આપણા જિલ્લામાં કોઈને ફેસ ના કરવી પડે, તેમજ આવનારું વર્ષ ખૂબ ફળદાયી નીવડે. હું ડૉક્ટર તપન ગાંધી આકાશ હોસ્પિટલ સાથે ગાયનેકોલોજીસ્ટ તરીકે સેવા આપું છું. ગયું આ વર્ષ 2017 બટાકામાં બહુ નિષ્ફળ રહ્યું, લોકોને ઘણી મુશ્કેલી ફેસ કરવી પડી. હું ભગવાન પાસે એ જ પ્રાર્થના કરું છું કે આવનાર વર્ષ 2018 બહુ જ સારું લોકો માટે નીવડે એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ. વિક્રમ સંવત 2074ના નૂતન વર્ષના પ્રારંભ સાથે જ વિવિધ સ્થળે નૂતન વર્ષને મિલન સમારોહ સંપન્ન થઈ રહ્યા છે, ત્યારે દિયોદર મત વિસ્તારના ધારાસભ્યો અને ગુજરાત સરકારના મંત્રી કેશાજી ચૌહાણ દ્વારા નૂતન વર્ષના દિવસે જ દિયોદર ખાતેની ઠાકોર બોર્ડિંગમાં યોજાયેલો નૂતન વર્ષને મિલન સમારોહ પણ ખૂબ ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો હતો. આ અવસરે મંત્રી કેશાજી ચૌહાણે દિયોદર મત વિસ્તાર સહિત ગુજરાતભરના લોકો નવા વર્ષમાં સુખાકારી અનુભવે તેવી શુભકામનાઓ પાઠવી હતી. રાજ્ય સરકારના મંત્રી, જિલ્લા ભાજપના પ્રમુખ અને દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ સ્નેહ મિલનમાં દિયોદર તેમજ લાખણી વિસ્તારના અગ્રણીઓ તેમજ કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભે મંત્રી કેશાજી ચૌહાણે સૌ મહેમાનોને આવકારી દિયોદર વિધાનસભા ક્ષેત્રના તમામ લોકો સુખી અને નિરોગી રહે તેમજ નવું વર્ષ સૌ લોકો માટે સુખમય નીવડે તેવી શુભેચ્છાઓ પાઠવી આવનાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જંગી બહુમતીથી વિજયી બનાવવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે દિયોદર અને લાખણી વિસ્તારમાંથી મોટી સંખ્યામાંથી ભાજપ અગ્રણીઓ, કાર્યકરો તેમજ લોકો ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. નવા વર્ષના દિવસે જ બનાસકાંઠામાં આગ હોનારતની બીજી ઘટના. ધાનેરા તાલુકાના નેનાવા ગામમાં પશુઓનો શેડ અચાનક આગમાં લપેટાતા 10 અબોલ પશુઓ ગંભીર રીતે દાઝ્યા. ધરાદ તાલુકાના કર્ણાસર ગામની સગીર યુવતીને લગ્નની લાલચ આપી આચરાયો દુષ્કર્મ. હેવાનિયત આચાર્યા બાદ પીડિતાને ધમકી આપતા હવસખોર વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ. ડીસા તાલુકાના મુડીઠા ગામમાં 750 વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ ભાઈબીજના દિવસે યોજાયેલ અશ્વ દોડે જમાવ્યું આકર્ષણ. મુડીઠાના રાઠોડ કુળના સુરવીરે 125 વજનનું લોખંડનું બખ્તર ધારણ કરી સૌર્યતાની કરાવી પ્રતિતિ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. અહેસાસ જગાવે, ઘરને સુંદર ઘર બનાવે, સ્વપ્નાઓની સુવાસ અનેરી, આનંદ ટાઇલ્સ ગેલેરી. હોલસેલ ભાવનો એકમાત્ર રિટેલ શોરૂમ એટલે આનંદ ટાઇલ્સ ગેલેરી, જેમાં આપને મળશે અદ્ભુત વેરાયટી, સફારી, સેરા,
કજારિયા, જેગુઆર, એસ્ટ્રલ, ફિનોલેક્સ, આશીર્વાદ અને ફિટવેલ જેવી બ્રાન્ડેડ કંપનીની ટાઇલ્સો, સીપી ફિટિંગ્સ, સેનિટરી વેર અને પાઇપો તથા સિન્ટેક્સ અને ધરતી જેવી બ્રાન્ડેડ કંપનીની પાણીની ટાંકીઓ તેમજ KSB કંપનીની પાણીની મોટરો મળશે. તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. આનંદ ટાઇલ્સ ગેલેરી, મુરલી ટાયરની સામે, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક જિગ્નેશભાઈ સાધુ, રાજેશભાઈ બ્રહ્મભટ્ટ, પ્રશાંતભાઈ અગ્રવાલ. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે, પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાડે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયર ના સ્પેશિયાલિસ્ટ. લડવી નદી પાસે, ડીસા હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હિના જ્વેલર્સ. જ્વેલર્સ 916 સોના તેમજ ચાંદીના દાગીના તૈયાર તેમજ ઓર્ડરથી બનાવી આપવામાં આવશે. પ્રોપરાઇટર ચોકસી ઓખાજી ખેમાજી, જૂની શાક માર્કેટ, લેખરાજ 4 રસ્તા, ડીસા. વેલકમ ટુ સ્ટુડિયો 11 લેડીઝ બ્યુટી પાર્લર એન્ડ સ્પા, કે જેમાં તમને મળશે સુવિધાઓ જેવી કે ક્રિએટિવ હેર સ્ટાઇલિંગ, સ્કિન ટ્રીટમેન્ટ, ગુડનેસ ફેશિયલ, મેનિક્યોર, પેડિક્યોર, બ્રાઇડલ મેકઅપ, સ્પા ટ્રીટમેન્ટ, ફૂલ બોડી સ્પા, તનાવ માટે સ્ટ્રેસ થેરાપી, મસલ્સ પેઇન તથા હેડ મસાજ જેવી બોડી ટ્રીટમેન્ટ. દરેક ટ્રીટમેન્ટમાં ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ્સનો ઉપયોગ તથા પ્રોફેશનલ સ્ટાફ દ્વારા સર્વિસ. એક મુલાકાત અવશ્ય લો. સ્થળ સ્ટુડિયો 11, બીજો માળ, માઇલસ્ટોન શોપિંગ સેન્ટર, જલારામ મંદિર સામે, રિજમેન્ટ રોડ, ડીસા. મોબાઈલ નંબર 97145420011. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ગત શુક્રવારે નવા વર્ષના પ્રથમ દિવસે જ સવારના સુમારે ભાભરમાં બિયારણની દુકાન આગમાં લપેટાયા બાદ બપોરે ધાનેરા તાલુકાના નેનાવા ગામે પણ પશુઓના શેડમાં આગ લાગતા 10 જેટલા પશુ ગંભીર રીતે દાઝી ગયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ ધાનેરા તાલુકાના નેનાવા ગામના રમેશભાઈ પટેલના ખેતરમાં પશુઓ માટે બનાવવામાં આવેલા શેડમાં શુક્રવારે નવા વર્ષના દિવસે જ અચાનક આગ લાગી હતી. જો કે આ ઘટનાની જાણ થતાં ખેતર માલિકે શેડમાં બાંધેલા નાના મોટા તમામ પશુઓને તુરંત જ સુરક્ષિત જગ્યાએ ખસેડી દેતા અબોલ પશુઓના જીવ બચી ગયા હતા. પરંતુ 10 જેટલા પશુઓ આગની લપેટમાં આવી ગંભીર રીતે દાઝી જતા તાત્કાલિક અસરગ્રસ્ત પશુઓની સારવાર હાથ ધરવામાં આવી હતી. પશુઓ માટે બનાવવામાં આવેલો આ શેડ લાકડા તેમજ સૂકા ઘાસ ન હોવાથી આગે જોત જોતામાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જો કે આ ઘટના બાદ તુરંત પશુઓને શેડમાંથી બહાર કાઢી દઈ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં પણ લેવાઈ હતી, જેથી પશુધનની જીવહાની અટકી ગઈ હતી. પરંતુ 10 જેટલા પશુ ગંભીર રીતે દાઝી ગયા હતા. બનાસકાંઠા જિલ્લામાં આગામી વિધાનસભા ચૂંટણીના પગલે ચૂંટણી શાખામાં કામગીરીનો ધમધમાટ શરૂ થયો છે. જિલ્લાના 4000 પૈકી હાલ પ્રાથમિક તબક્કે 10 VVPAT મશીનો લોકજાગૃતિ અર્થે ફાળવાયા છે. ઉપરાંત અધિકારીઓને જુદી જુદી તાલીમો આપવામાં પણ આવી રહી છે. 27000 જેટલા કર્મચારીઓનો ડેટાબેઝ વેપાર કરવામાં આવ્યો છે. 2017 વિધાનસભા ચૂંટણીના મંડાણ થવાની તૈયારી છે. ત્યારે બનાસકાંઠા માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી શાખા કાર્યરત કરી દેવાઈ છે અને અનેક અધિકારીઓ અને નાયબ મામલતદાર સહિતના સ્ટાફને ચૂંટણીલક્ષી કામગીરીમાં જોતરી દેવાયા છે.
જિલ્લા ચૂંટણી શાખા પાસેથી મળેલી વિગતો મુજબ જિલ્લાના 27,000 જેટલા કર્મચારીનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યો છે, જેમને ચૂંટણી અંગેની કામગીરી માટેની જવાબદારી સોંપાશે, જેમાં 15,000થી વધુ શિક્ષકો જ્યારે 11,000 અન્ય કર્મચારીઓનો સમાવેશ થાય છે। બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી વીકે ઉપાધ્યાયે તેમને જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં પ્રથમવાર આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં VVPAT મશીનનો ઉપયોગ થનાર છે, જે EVM મશીન સાથે વોટ આપવાની સાથે જ એક કાયમી રિસિપ્ટ બહાર નીકળશે, જે 7 સેકન્ડ ઊભી રહેશે અને મતદારને પોતાના વોટની ખાતરી થયા બાદ તે નીચે પડશે ને બીપ અવાજ આવશે। જિલ્લાના 2,553 મતદાન મથકો પર તમામ સ્થાને VVPAT મશીનો મુકાશે, જિલ્લાને 4,000 જેટલા VVPAT મશીન ફાળવાશે તેવું જાણવા મળ્યું છે। બનાસકાંઠાના ધરાદ વિસ્તારમાં જાતીય દુષ્કર્મની વધી જતી ઘટનાઓ વચ્ચે વધુ એક સગીરા સાથે દુષ્કર્મ આચરાયો હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે। થરાદ તાલુકાના કર્ણાસર ગામની સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હોવાનો મામલો પોલીસ સુધી પહોંચ્યો છે। હવસખોર યુવક સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યા બાદ તેણીને જાનથી મારી નાખવાની ધમકી આપી બ્લેકમેલિંગ પણ કરતો હતો। જો કે સગીરાએ હિંમત કરી પોતાની સાથે દુષ્કર્મ આચરનાર સુરેશ પરમાર સામે ફરિયાદ નોંધાવી દેતા થરાદ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે। દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું। ડીસા તાલુકાના મુડીઠા ગામમાં 750 વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ ભાઈબીજના દિવસે યોજાયેલ અશ્વ દોડે જમાવ્યું આકર્ષણ। મુડીઠાના રાઠોડ કુળના સુરવીરે 125 વજનનું લોખંડનું બખ્તર ધારણ કરી સૌર્યતાની કરાવી પ્રતિતિ। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। શ્રી સુંધા રજૂ કરે છે શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, લાવ્યા છે ગ્રાહકો માટે તદ્દન નવી અને લાભદાયી ગોલ્ડ માસિક બચત યોજના। આ સ્કીમમાં ગ્રાહક રૂપિયા 1,000 થી લઈને 1,000 ના ગુણાંકની રકમ થી સ્કીમમાં જોડાઈ શકે છે, જેમાં 11 માસ ના સરળ હપ્તા ભરીને મળશે 1 હપ્તાનો આકર્ષક બોનસ। રૂપિયા 1,000 પ્રતિ માસ ચૂકવો, 11 માસ મેળવો, 12 માસ ના અંતે રૂપિયા 12,000 ના 916 હોલમાર્ક સોના તથા ચાંદી ના દાગીના। શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, સોના ચાંદી ની હોલમાર્ક જ્વેલરી નું વિશાળ કલેક્શન, નગર પાલિકા ની સામે, બગીચા રોડ, ડીસા। એજ્યુકા The Academy of Selection DISA The Academy of Selection DISA વર્ગ 1-2-3 ની તમામ પરીક્ષાઓની તૈયારી કરાવતી ઉત્તર ગુજરાતની એકમાત્ર સંસ્થા, તમામ વિષયોનું નિષ્ણાત ફેકલ્ટી દ્વારા શ્રેષ્ઠ શિક્ષણ, ડેલી ટેસ્ટ તથા મેગા ટેસ્ટનું આયોજન, ઉત્તમ ગુણવત્તાયુક્ત સંપૂર્ણ મટીરિયલ, એસી ક્લાસરૂમ અને રીડિંગ રૂમની સુવિધા, 25 વર્ષના અનુભવી પ્રોફેસર તેજસ આઝાદ સરનું માર્ગદર્શન। બીજો માળ સંકલ્પ શોપિંગ સેન્ટર, સ્ટેટ બેંક ઉપર, ગાયત્રી મંદિર પાસે હાઈવે, ડીસા। મોબાઈલ નંબર 87588-178। વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત। જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો। અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે। હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી। આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયા, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે। સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા। ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-22-201। વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં। ડીસા શહેરમાં આવેલા સૌથી પ્રાચીન એવા ઓગળવાસ વિસ્તારમાં આવેલ ઓગળ બાપજીના મંદિરની સ્થાપના સદીઓ પહેલા કરવામાં આવી હતી। ડીસાના નવાવાસ, ઓગળવાસ અને ચાવડીવાસ વિસ્તારના ઠાકોર સમાજના આરાધ્ય દેવ એવા
ઓગળ બાપજીના મંદિરે દર વર્ષે ભાઈ બીજના દિવસે નેજા ચડાવવામાં આવે છે। ઠાકોર સમાજ દ્વારા યોજવામાં આવતા આ ધાર્મિક કાર્યક્રમમાં ઓગળ બાપજીને માલ ફુવાનો પ્રસાદ ધરવામાં આવે છે। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવી ભક્તો ઓગળ બાપજીના મંદિરે પહોંચી દર્શનનો લાભ લેતા હોય છે। આજે પણ ઓગળવાસમાં આવેલા ઓગળનાથ મહારાજના મંદિરથી શોભાયાત્રા નીકળવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। આ શોભાયાત્રા મુખ્ય માર્ગ પર ફરીને પરત નિજ મંદિરે પહોંચી હતી। આ પ્રસંગે ડીસાના ઓગળવાસ વિસ્તારમાં આવેલા ઓગળનાથના મંદિર ખાતે ખીર અને માલપુઆના પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો। ઠાકોર સમાજની સ્થાપના થઈ ત્યારથી અહીંયા ઓગળ મહારાજની અહીં સ્થાપના કરેલ છે અને ઠાકોર સમાજ દર વર્ષે આ ઉજવણી કરે છે અને ઉજવણી દ્વારા ઠાકોર સમાજની અંદર બધાની એકતા, ભાઈચારો, બેસતા વર્ષના રામરામ એ બધું જ અહીં ભેગા થઈ અને આ ઉત્સવ છે અને ઉજવે છે અને 500 વર્ષ જૂનું આ મંદિર છે। ભાઈ અને બહેન વચ્ચેના પવિત્ર પ્રેમના પર્વ એવા ભાઈ બીજના દિવસે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મુંડેઠા ગામમાં લગભગ 750 વર્ષથી પરંપરાગત રીતે અશ્વદોડ યોજાય છે અને અશ્વદોડને નિહાળવા માટે દૂર દૂરથી હજારોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડે છે। આ પ્રસંગે દરબાર અને રાજપૂત સમાજના લોકો તેમની બહેન પ્રત્યેના પ્રેમને શૌર્યની ભાષામાં રજૂ કરે છે। ભારતમાં ક્ષત્રિય દરબાર સમાજ ખૂબ જ ગૌરવપૂર્ણ ઇતિહાસ ધરાવે છે। પોતાની જીદ અને નિરતા માટે જાણીતો ક્ષત્રિય સમાજ આજે પણ પોતાની પરંપરાઓનું જીવની જેમ જતન કરી રહ્યા છે। વર્ષો અગાઉ રાજસ્થાનના જાલોરમાં વિરમસિંહ ચૌહાણ નામના રાજા થઈ ગયા, જે તે સમયે મોગલોના આક્રમણથી રજવાડાઓમાં ફૂટ પડવા લાગી હતી અને મોગલો તમામ રજવાડાઓ પર સામ્રાજ્ય જમાવવા માંડ્યા હતા। અરસામમાં મોગલોએ જ્યારે જાલોરના રાજા વિરમસિંહ ચૌહાણ પર ચઢાઈ કરી ત્યારે શક્તિશાળી મોગલોથી તેમની પુત્રી ચોથબાને બચાવવા માટે વિરમસિંહે ચોથબાને નાથ બાપજી નામના એક સંતને સોંપી દીધી હતી। રાજાની સૂચના બાદ આ સંત ચોથબાને મોગલોની નજરથી બચાવી છોરી ચૂપીથી રવાના થઈ જઈ ડીસા તાલુકાના પેપળું ગામે આવી પહોંચ્યા હતા। પેપળું પહોંચ્યા બાદ ચોથબા ઉંમરલાયક થતાં તેમના લગ્ન પેપળુંના રાજવી પરિવારના દેવીસિંહ વાઘેલા સાથે નક્કી કરવામાં આવ્યા હતા, પરંતુ રાજસ્થાનથી લાવેલા ચોથબાને કોઈ ભાઈ ન હોવાથી રાજપૂત કુળની દીકરીનું કન્યાદાન કરવા પેપળું ગામની નજીકમાં જ આવેલા મુંડેઠા ગામના રાઠોડ પરિવારના ભાઈઓ આગળ આવ્યા હતા અને ચોથબાના ભાઈ બનીને કન્યાદાન કર્યું હતું। ચોથબાને ધર્મની સાક્ષીએ બહેન માની તેમના લગ્ન કરાવ્યા બાદ મુંડેઠાના રાઠોડ પરિવારના ભાઈઓ દર વર્ષે બેસતા વર્ષના દિવસે ચોથબા માટે મુંડેઠાથી ચૂંદડી લઈ પેપળું જતા અને ત્યાં રાત રોકાઈ ભાઈબીજના દિવસે સવારે મુંડેઠા ગામમાં પરત ફરતા। તે સમયે મોગલોના આતંકથી બચવા માટે મુંડેઠાના રાઠોડ પરિવારના ભાઈઓ બખ્તર ધારણ કરીને જતા હતા, જે બખ્તર આજે પણ હયાત છે અને ધર્મની બહેન ચોથબાને ચૂંદડી ઓઢાવવાની પરંપરા સાથે અશ્વદોડની પરંપરાને પણ રાઠોડ ભાઈઓએ 750 વર્ષથી જાળવી રાખી છે। પોતાની પરંપરા સાચવવા માટે જાણીતા રાઠોડ પરિવારના સુરવીરો આજે પણ મુંડેઠા ગામેથી બેસતા વર્ષના દિવસે ચૂંદડી લઈ ચોથબાને ઉડાડવા જાય છે અને ભાઈ બીજના દિવસે પરત મુંડેઠા આવીને ઉત્સાહમાં પટ્ટા ખેલીને હડીલા ગાય છે અને ત્યારબાદ અશ્વદોડનું આયોજન કરે છે। લગભગ 100થી વધુ અશ્વો આ અશ્વદોડમાં ભાગ લે છે। મુંડેઠા ગામમાં 750 વર્ષથી યોજાતી આ અશ્વદોડમાં પાણીદાર અશ્વોની રફતારને નિહાળવા માટે દૂર દૂરથી હજારોની સંખ્યામાં જનમેદની ઉપટી પડે છે અને અશ્વદોડ દરમિયાન રાઠોડ વંશની સુરવીરતા નિહાળી સૌ મંત્રમુગ્ધ બની જાય છે। આપણે ઘોડેસવારોને નમ્ર વિનંતી છે ભગવાનના અશ્વારોને કે વર્ષો વર્ષ કરતા ભગવાનના રથને કોઈ ઉપર ચડશે નહીં, અહીંયા ટ્રાફિક ઊભી થાય એવી વ્યવસ્થા કોઈ કરશે નહીં। આપણે પ્રોગ્રામ ઉજવણ
રફતાર અને સૌર્યતાના આ સમન્વયને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય, કાયદો અને વ્યવસ્થા જાળવવી ખૂબ જ અઘરી બને તે સ્વાભાવિક છે. પરંતુ આ અશ્વદોડની ખાસિયત એ છે કે આટલી મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડતી હોવા છતાં અહીં કોઈ પણ જાતના પોલીસ બંદોબસ્તની જરૂર પડતી નથી. મુઢીઠા ગામના રાઠોડ પરિવારના સભ્યો જ આ આખા પ્રસંગની સુરક્ષાની જવાબદારી ઉપાડી લે છે. એટલું જ નહીં, પરંતુ 750 વર્ષના ઇતિહાસમાં આજ સુધી અહીં આટલી મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડતી હોવા છતાં કોઈ દિવસ અપ્રિય ઘટના પણ બની નથી. સદીઓથી ચાલી આવતી આ પરંપરાને નિભાવનારા અને નિહાળનારા બદલાતા ગયા, પરંતુ આ પરંપરા આજે પણ બરકરાર છે. કેટલીય પેઢીઓથી ચાલી આવતી આ પરંપરામાં રાઠોડ કુળના લોકો તલવારબાજી કરી પટ્ટા ખેલતા હોય છે. જેમ જેમ સમય બદલાય છે તેમ તેમ દરેક વસ્તુ બદલાતી જાય છે, પરંતુ મુઢીઠા ગામના રાઠોડ પરિવારો માટે તો આજે સમય 750 વર્ષ અગાઉ જ થંભી ગયો હોય તેમ આવનારી પેઢીઓ પણ આ પરંપરાને જાળવી રાખવા માટે એટલી જ તત્પર જણાઈ રહી છે. આજના યુવા વર્ગમાં પણ આ પરંપરા સાચવી રાખવાનો ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દર વર્ષે ભાઈબીજના દિવસે યોજાતી આ અશ્વદોડનો ઇતિહાસ 750 વર્ષ જૂનો છે. જોકે દર વર્ષે ભાઈબીજના દિવસે પેપળું ગામે બહેનને ચુંદડી ઉડાડવા રાઠોડ પરિવારના અલગ અલગ પાટી લોકો જતા હોય છે, જેમાં ખેતાણી, ભાલાણી, રાજાણી અને દુધાણી કુળના રાઠોડો જતા હોય છે. દર વર્ષે અલગ અલગ પાટીના રાઠોડ પરિવારો બખ્તર ધારણ કરીને પેપળું મુકામે ચુંદડી આપવા જાય છે. ત્યારે આ વર્ષે મુઢીઠા ગામની ખેતાણી પાટીના રાજુભા ગલજી રાઠોડે 125 વજનનું લોખંડનું બખ્તર ધારણ કરી આ પરંપરાને આગળ થપાવી હતી. રાઠોડ મારું પરિવાર નામ છે, ગામ મુઢીઠાના છું અને બખ્તર ધારણ કરીએ છીએ. ભાઈ બહેનને મળવા દઈએ છીએ, ત્યાં રાતના 10 વાગે ઘોડાનો અશ્વદોડ રાખીએ છીએ અને વહેલા અમે મેળો ભરાય છે. અમારા રાઠોડ પરિવારના ભાઈઓ અને ખૂબ ભારે મેળો ભરાય છે, એના માટે અમે 750 વર્ષ પહેલાનું અમે બખ્તર પહેરી ધારણ કરી અને બહેનને મળવા મળે છે. ડીસા તાલુકાના મુઢીઠા ગામમાં દર વર્ષે ભાઈબીજના દિવસે યોજાતી અશ્વદોડને નિહાળવા માટે માત્ર આસપાસ ગામના લોકો જ નહીં પરંતુ અમદાવાદ સુધીના લોકો પણ ઉમટી પડે છે અને નાનકડા મુઢીઠા ગામમાં માનવ કિડિયારો ઉભરાતું હોય તેવું માહોલ જોવા મળે છે. મુઢીઠા ગામના લોકોનું કહેવું છે કે હાલ રાઠોડ પરિવારના સભ્યો જે બખ્તર ધારણ કરે છે તે બખ્તર પણ 750 વર્ષ જૂનું છે અને આજે પણ રાઠોડ કુળમાં આ બખ્તર ધારણ કરનારે ખૂબ જ માનથી નવાજવામાં આવે છે. આ અમારો 754 વર્ષ જૂનો ઇતિહાસ છે. અમે અમારે આઈ આખા ગામના 325 એમાં 25 ઊંટ અને 300 ઘોડા સાથે ભગવાન નકળંગના મંદિર ભાઈબીજના દિવસે ચુંદડી આપવા નિમિત્તે જતા રહેલા છીએ. ત્યારે અમારા જાલોર રાજ્યના રાજા એક આફતીનો પ્રશ્ન હતો, ત્યાં બાદશાહે એમનો હાથ માં જો ત્યાં દરબારનું જૂથું હતું ગુજરાતની અંદર અમારી એ સ્વામીને દીકરીને લઈને મૂક્યા કે ત્યાં રાજપૂતનું ક્યાં જે હોય પરિવાર રાજપૂત ત્યાં એમના હાથ આપો. ત્યારે એમણે કીધું હતું કે અહીંયા વાઘેલા પરિવાર વસતા હતા, ત્યાં એમની સાથે એમને લગ્ન કર્યા. ત્યારે અહીંયા દાયદો લઈને જવાનું અહીંયા મુઢેઠાના જે દરબારો હતા એ જતા રહેલા છે, ભાઈ બહેનની ચૂંટણી આપવાની નિમિત્તે જતા રહેલા છે. આજે જોઈ છે અને કાયમ જાશે. 1,00,000 જેટલી પબ્લિક એમાં 50,000 જેટલી બહેનો, 50,000 જેટલા ભાઈઓ, અમારે કોઈ બંદોબસ્ત અમારે ક્યારેક જોતો નથી. અમારા નકળંક યુવક મંડળના ભાઈઓ અમારા સભ્ય છે, એ સૈનિક એ અમારા છે, હજારોની સંખ્યાની અમારે ક્યાંય અમારે બંદોબસ્તને અમે કોઈ બંદોબસ્ત માગતા નથી. આજે અમારે બેસતા વર્ષના રાત્રે લગભગ 12 વાગ્યાના સવારે અમારું બખ્તર પહેરીને અમે દર વખતે જાય છે અને લગભગ અંદાજે 754 વર્ષનું અમારા ઘડિયાઓ જે છે તે આટલા વર્ષે પરંપરા ઉજવાઈ રહી છે. અને આ વખતે તો અમારા નકળંગ યુવક મંડળે જોરદાર તૈયારી કરીને વસ્તીનું આયોજન કર્યું, એ બધા અમારા નકળંગ યુવક મંડળનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ ગામ વતી જે અમને સહયોગ આપ્યો તે બદલ મેં ગામનો પણ ખૂબ ખૂબ આભાર માનું. આજે અંદાજિત 754 વર્ષ જૂની પરંપરા મુજબ મુઢીઠા ગામે યોજાયેલ અશ્વદોડને સફળ બનાવવા ગામની ત્રણેય પાર્ટીના સરપંચ, નકળંગ યુવક મંડળના સભ્યો તેમજ ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી અને આજે આખો દિવસ મુઢીઠા ગામમાં મેળા જેવો માહોલ નજરે પડ્યો હતો.
ભાઈ બીજના વર્ષોથી 750 વર્ષથી આ જે પરંપરા ચાલી રહી છે, દૂર દૂરથી પબ્લિક જે મેળો દેખવા માટે આવે છે, એમાં અત્યારે આપણી સાથે બહારથી જે કચ્છમાંથી આ વાત મેળાની સાંભળીને એ પણ જોવા આવ્યા છે, એમને પૂછીએ કે તમને આ મેળા વિશે તમારું શું કહેવું છે? શું નામ આપણું? મારું નામ જયેશ રાજગોર. ક્યાંથી તમે? અમે માંડવી તાલુકાના કચ્છ. તમને આ મેળો કેવો લાગ્યો? બહુ મજા આવી અમને. કિશનસિંહ અમને કીધું કે અમે અહીંયા બેડીથી આવ્યા છીએ, અહીંયા બહુ મજા આવી અમને એકદમ મેળામાં. 50 વર્ષથી અમને આ ખબર નથી કે અહીંયા આવો મેળો ભરાય છે અમને. છેલ્લે એક નજર આજના સોના ચાંદીના ભાવ ઉપર. સોના ચાંદી બજારમાં આજે સોનાના ભાવમાં નજીવો વધારો થયો છે, જ્યારે ચાંદીના ભાવ યથાવત રહ્યા હતા. આજે એક તોલા સોનાનો ભાવ 50 રૂપિયા વધીને 30,600 રૂપિયા રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 40,300 રૂપિયા રહ્યો હતો અને રૂપાનો ભાવ પણ 40,100 રૂપિયા યથાવત રહ્યો હતો. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર. નૂતન વર્ષના બીજા દિવસે બનાસકાંઠામાં ભાઈ બીજના તહેવારની ઉત્સાહભેર કરાઈ ઉજવણી. ભાઈઓએ બહેનોની મહેમાનગતિ માણી વરસાવ્યું હેત. નવા વર્ષના દિવસે જ બનાસકાંઠામાં આગ હોનારતની બીજી ઘટના. ધાનેરા તાલુકાના નેનાવા ગામમાં પશુઓનો શેડ અચાનક આગમાં લપેટાતા 10 અબોલ પશુઓ ગંભીર રીતે દાઝ્યા. ધરાદ તાલુકાના કર્ણાસર ગામની સગીર યુવતીને લગ્નની લાલચ આપી આચરાયો દુષ્કર્મ. હેવાનિયત આચાર્યા બાદ પીડિતાને ધમકી આપતા હવસખોર વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ. ડીસા તાલુકાના મુડીઠા ગામમાં 750 વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ ભાઈબીજના દિવસે યોજાયેલ અશ્વ દોડે જમાવ્યું આકર્ષણ. મુડીઠાના રાઠોડ કુળના સુરવીરે 125 વજનનું લોખંડનું બખ્તર ધારણ કરી સૌર્યતાની કરાવી પ્રતિતિ. તો ત્યાં સુધીના સમાચારો, વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. જ્યાં સુધી આપશો નમસ્કાર.